મહેસાણા માં પીએમ મોદી પર રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યા છે। રાહુલ ગાંધી મહેસાણા માં હતા ને જે રીતે સંબોધન કર્યું અને તેને લઈને તેમણે મોદી સરકાર પર આરોપ લગાવ્યા અને સહારા પાસે મળે રેકોર્ડ ઉપર પણ તેમણે આરોપ લગાવ્યા છે। 22 નવેમ્બર 2014 ના દિવસે સહારા પર દરોડા પાડ્યો હતા તેવું પણ તેમણે જણાવ્યું અને જે રીતે આઈટી વિભાગે દરોડા પાડ્યા હતા મહત્વપૂર્ણ બાબત જે રીતે મહેસાણા માં राहुल गांधी द्वारा संबोधन करवामां आवे संबोधन में नरेंद्र मोदी पर आरोप लगावामां आवे छे। दरोड़ा में सहारा नो रेकॉर्ड मळी आव्यो छे तेवुं पण तेमणे जणाव्युं छे। रेकॉर्ड में मोदी ने रूपिया आपवानो उल्लेख राहुल गांधी द्वारा करवामां आव्यो छे। राहुल गांधी द्वारा महेसाणा में सभा ने संबोधन करवामां आवी 30 ऑक्टोबર 2013 ना रोज 2.5 करोड़ रूपया मोदी ने आप्या छे। सहारा कंपनीए जे रीते सहारा रेकॉर्ड में दर्शा 12 नवेम्बर 2013 ना दिवसे 5 करोड़ रूपया मोदी ने आप्या छे सहारा रेकॉर्ड में दर्शा। महेसाणा में जे रीते राहुल गांधी द्वारा सभा ने संबोधन कर सभा ने जे रीते संबोधन करी मोदी पर आरोप लगाव्या 29 नवेम्बर 2013 रोज 5 करोड़ रूपया मोदी ने आपवामां आव्या छे। 6 डिसेम्बर 2013 रोज 5 करोड़ रूपया मोदी ने आपवामां आव्या छे। सहारा द्वारा सहारा रेकॉर्ड में दर्शा 19 डिसेम्बर 2013 रोज 5 करोड़ रूपया मोदी ने आप्या छे। पीएम मोदी सामे आरोप लगावामां आव्या छे। राहुल गांधी द्वारा 13 जानुआरी 2014 रोज 5 करोड़ रूपया आपवामां आव्या हता। सहाराए मोदी ने करोड़ों रूपया आप्या छे तेनो रेकॉर्ड पण सहारा कंपनी पासे छे। 6 महीना में 9 वक्त सहारा कंपनीए नरेन्द्र मोदी ने पैसा आप्या छे तेवुं राहुल गांधी द्वारा नरेन्द्र मोदी पर आरोप लगावामां आव्यो छे। जे रीते महेसाणा में राहुल गांधी सभा ने संबोधन करी मोदी ना गढ़ में जे रीते कही शकाय के राहुल गांधी द्वारा सभा ने संबोधन करवामां आवी ने तेने लईने मोदी पर आरोप लगावामां आव्या छे राहुल गांधी द्वारा। आगे वधु विगत साथे जोड़ाई गया छे अमारा वीटीवीना एडिटर सुदान गढ़वी। सुदान जी तमारी साथे थी जाणवा मांगीशुं जे रीते राहुल गांधी मोदी पर आरोप लगाव्या छे शुं कहेशो आप? बिल्कुल भूमि, जे रीते राहुल गांधी नो गुजरात प्रवास ए नक्की 2017 नी चूंटणी नी तैयारी छे। जे रीते नरेन्द्र मोदी अमित शाह भाजप नो जे गढ़ गणाय छे एने बचावा माटे एक प्रयास करी रह्या छे अने तेमनी पण विजिट हती एना अनुसंधाने राहुल गांधीए आजे गुजरात नी मुलाकात करी छे। हवे कोंग्रेस छे ए नवी यात्रा काढीने रणनीति नक्की करशे, परंतु आजनी जे राहुल गांधी नी गुजरात मुलाकात छे એમાં બે પોઈન્ટ છે એ સામે આવ્યા છે ઉપસીને કે પહેલો મુદ્દો એ છે કે રાહુલ ગાંધીએ એ જગ્યા ઉપર પોતાનું સ્થાન જમાવ્યું કે જ્યાં પાટીદારોનો ગઢ ગણાય છે અને ભાજપ માટે ઉત્તર ગુજરાત છે એ ખતરારૂપ સાબિત થાય એવી શક્યતા સેવાઈ રહી છે। નીતિન પટેલ સહિતના જે મંત્રીઓ છે એ મંત્રીઓ આગામી ચૂંટણીમાં ઉત્તર ગુજરાત છોડવાની પેરવી કરી રહ્યા છે, આથી આ જે ગઢ છે એ પાટીદારોનો ગઢ ગણાય છે। પાટીદાર ઊંઝા ઉમિયા માતાજીનું મંદિર છે એ ઊંઝામાં આજે રાહુલ ગાંધીએ પહેલા દર્શન કર્યા છે, અમદાવાદથી સીધા ઉમિયા માતાજીના મંદિરે ગયા, માતાજીના દર્શન કર્યા અને ત્યારબાદ મહેસાણામાં એને સભા સંબોધી। મહેસાણામાં અંદાજે 1 લાખ જેટલા લોકોને એમણે સંબોધન કર્યું છે। સંબોધનમાં એમણે જે 4 થી 5 જે વસ્તુઓ મૂકવાની હતી નોટબંધીને લઈને, કારણ કે અત્યાર સુધીમાં કોંગ્રેસ પાસે 2014 થી માંડીને અત્યાર સુધી 5 જેટલા મુદ્દાઓ આવ્યા હતા વિપક્ષ પાસે, પરંતુ 5-5 મુદ્દાઓની ક્યાંક ને ક્યાંક હવા નીકળી ગઈ હતી શાસક પક્ષની અને ખાસ કરીને નરેન્દ્ર મોદીની પદ્ધતિના કારણે। પરંતુ આ વખતે નોટબંધી એ એટલા માટે કે કારણ કે હવે લોકોની ધીરજ ધીરે ધીરે ખૂટી રહી છે, લોકો હવે રસ્તા ઉપર બહુ સહન કરે એવી સ્થિતિ નથી। નરેન્દ્ર મોદીએ 50 દિવસ માંગ્યા હતા, એમાંથી 43 દિવસ પૂર્ણ થઈ ગયા છે, આથી હવે જે પરિસ્થિતિ છે એ વિપક્ષને લાગી રહ્યું છે ક્યાંક બાજી છે એ હાથમાંથી સરકી ન જાય અને બાજીમાંથી આ મુદ્દો છે ઉઠાવી લેવાની જરૂર છે। એટલા માટે જ તેમણે જે સભાને સંબોધી એમાં નરેન્દ્ર મોદી ઉપર માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી ઉપર આક્ષેપ કર્યા છે। અત્યાર સુધી નરેન્દ્ર મોદી ઉપર જે પણ આક્ષેપ કરતા હતા લોકો એને સ્વીકારતા નહોતા, પરંતુ આ વખતે એમણે નક્કર પુરાવા સાથે નરેન્દ્ર મોદી ઉપર આક્ષેપ કર્યા છે રાહુલ ગાંધીએ। રાહુલ ગાંધીએ પોતાની છાપ એ રીતે ઉપસાવવાની પણ કોશિશ કરી છે કે મારી પાસે એવા પુરાવા છે, આમ તો સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો ગુલામ નબીએ, પરંતુ આજે પુરાવા સાથે એ વાત રજૂ કરી છે કે 2013 માં જ્યારે તત્કાલીન સીએમ હતા નરેન્દ્ર મોદી ગુજરાતના, ત્યારે સહારા ગ્રુપ દ્વારા એને 9 વખત રૂપિયા આપવામાં આવ્યા છે અને કરોડો રૂપિયાનો આમાં વહીવટ થયો છે। આથી સ્પષ્ટપણે એવું એમણે જે આરટીઆઈ અંતર્ગત અથવા તો કોઈ સોર્સ દ્વારા એમણે જે પુરાવા લીધા હશે એ પુરાવામાં પણ
इनकम टेक्स अधिकारी नोट करी छे अने तपास अंतर्गत छे ए पण स्पष्टपणे एमणे कागड़िया रजू करीने आक्षेप कर्यो छे नरेन्द्र मोदी उपर सीधो। राहुल गांधी ना सौथी मोटो आक्षेप छे एक विपक्ष छे ए नरेन्द्र मोदी ने एटले के पीएम ने पोताना गढ़मां पीएम ना जिल्लामां आ पड़कार फेंक्यो छे लाख जेटली पब्लिक ने संबोधन करता पड़कार फेंक्यो छे। आथी आ वस्तु थी स्पष्टपणे कोंग्रेस ना जे कार्यकरो छे एमां प्राण चोक्कस फूंकाशे। कोंग्रेस नी जे नवी रणनीति छे कोंग्रेस जे क्यारेक हताशामां जती हती एने छे ए नवा श्वास मळशे एवुं कही शकाय। हवे कोंग्रेस नी जे यात्रा छे अंबाजी थी फरी थी उमरगाम सुधी नी यात्रा काढवानी पण कोशिश कोंग्रेस वाळा करशे। कार्यक्रममां पण नवो उत्साह जाग्यो छे अने आ साथे ज કોંગ્રેસના નેતાઓ છે એના માટે પણ એક નવો ઉત્સાહ છે। પરંતુ સવાલ શો વાતનો એ છે કે નરેન્દ્ર મોદી સામે રાહુલ ગાંધીએ એવા પ્રશ્નાર્થ નરેન્દ્ર મોદીના ગઢના ગુજરાતમાં મૂક્યા છે કે જેનો જવાબ નરેન્દ્ર મોદીએ પણ લોકોને જો નહીં આપે તો પણ ફસાઈ જશે અને આપશે તો પણ ફસાઈ જશે। જી ભૂમિ બિલકુલ ઈસુદાનજી તમે જે રીતે જણાવ્યું કે મહેસાણા એટલે કહી શકાય કે પાટીદારોનો ગઢ અને મહેસાણામાં જઈને જ રાહુલ ગાંધીએ જે રીતે સભાને સંબોધન કરી 1 લાખ લોકોને સંબોધન કર્યું અને તેમણે ખુલાસો પણ કર્યો તો રાહુલ ગાંધી ગુજરાતમાં આવી અને મહેસાણા જ સ્થળ કેમ પસંદ કર્યું તે પણ એક મોટો સવાલ છે। બિલકુલ ભૂમિ પાટીદારોનો ગઢ માનવામાં આવી રહ્યું છે। કોંગ્રેસને ઉત્તર ગુજરાતમાં ફાયદો થવાની પૂરેપૂરી શક્યતા છે જે રીતે જિલ્લા પંચાયત નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ આ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને ખૂબ જ ફાયદો થયો છે। એટલું જ નહીં નરેન્દ્ર મોદી નો આ જે ગઢગણાતો વિસ્તાર છે એ ધીરે ધીરે તોડવામાં સફળ થશે કોંગ્રેસ એવું લાગી રહ્યું છે અને એના અનુસંધાને મહેસાણા રાહુલ ગાંધીએ પસંદ કર્યું છે। રાહુલ ગાંધી આ પાટીદારોનો સમગ્ર વિસ્તાર છે એમાં ગઈકાલથી જે લાલજી પટેલ અને ગ્રુપ છે એટલે એસપીજી ગ્રુપ છે એ તે લોકોએ રાહુલ ગાંધીના પોસ્ટર ફાડવાની પણ પ્રયાસ કર્યો હતો। એટલે ક્યાંક એવું માની શકાય કે કોઈના ઈશારે કોઈ પાર્ટીના ઈશારે જ આ એક કદમ હોઈ શકે પરંતુ કોંગ્રેસ વાળા એને પણ ડેમેજ કંટ્રોલમાં કરવામાં સ્થાનિક જે નેતાઓ છે એ સફળ રહ્યા છે પબ્લિક ભેરગી કરવામાં પણ સફળ રહ્યા છે અને આખરે રાહુલ ગાંધીનો આ જે ગુજરાતનો પ્રવાસ છે એ નક્કર એવું ભાજપ પક્ષ માટે અને ખુદ નરેન્દ્ર મોદીને માટે પણ વિચારતું કરી દે તેટલું અસરકારક રહ્યું છે। બિલકુલ ના ઈસુદાનજી જે રીતે તમે જણાવ્યું ને આ જે રીતે રાહુલ ગાંધી આજે મહેસાણામાં છે અને સંબોધન કર્યું લાખો પબ્લિકને તેમણે સંબોધન કર્યું અને જણાવ્યું કે જે રીતે અને ખુલાસા પણ કર્યા નરેન્દ્ર મોદીની સામે સહારા કંપનીને લઈને તો મહેસાણામાં એટલે કે પાટીદારોનો ગઢ ગણવામાં આવે તો શું રાહુલ ગાંધીએ પાટીદારોના મત જે રીતે સંબોધન કર્યું તેને લઈને પાટીદારોના મત રાહુલ ગાંધી મેળવી શકશે? પાટીદારો છે હાલ અસમંજસ સ્થિતિમાં છે કારણ કે એસપીજીને પાસે અલગ છે લાલજી પટેલ ગ્રુપ છે એ કદાચ ભાજપમાં બેસી જાય તેવી પૂરેપૂરી સંભાવના છે। એટલા માટે જ ગઈકાલે લાલજી પટેલ ના જે એસપીજી ના કાર્યકરો છે રાહુલ ગાંધીના પોસ્ટર ફાડ્યા હતા। ખરેખર રાહુલ ગાંધીના પોસ્ટર ફાડવાનું કોઈ જ મતલબ એટલા માટે નથી ઉપજતો કે રાહુલ ગાંધી નથી તો કેન્દ્રમાં સરકાર બનાવી રહ્યા કે નથી તો ગુજરાતમાં સરકાર અનામત જે આપવાની છે એ સરકાર આપવાની છે આથી એનો કોઈ જ અર્થ નથી સરતો। એટલા માટે લાગી રહ્યું છે કે કેટલાક ગ્રુપને ભાજપ છે એ પાટીદારોને પોતાના કરવામાં સફળ રહ્યું છે પરંતુ મોટો વર્ગ છે જે નારાજ છે અને બીજું કે નોટબંધીની જે ઇફેક્ટ છે એ નોટબંધીની ઇફેક્ટમાં ક્યાંક ને ક્યાંક પાટીદાર નોટબંધી સહિતની જે ઇફેક્ટ છે એ કોંગ્રેસને ફાયદો કરાવે એવી સ્પષ્ટપણે સંકેત મળી રહ્યા છે જેના અનુસંધાને જ આજે રાહુલ ગાંધીએ જે 1 લાખ પબ્લિકને સંબોધી છે તો મને લાગે છે કે આગામી સમયમાં આટલી સફળતાના કારણે ફરીથી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો પણ પ્રવાસ ગુજરાતમાં વધે તેવી શક્યતા છે। કદાચ વહેલી ચૂંટણી ભાજપ આપે મે જૂનમાં તો કોંગ્રેસે પણ તૈયારી આદરી દીધી છે અને જે રીતે સૂત્રો તરફથી માહિતી મળી છે તે પ્રમાણે આગામી મંથ સુધીમાં કોંગ્રેસના મોટા ભાગના ઉમેદવારો જે ફિક્સ છે એ ઉમેદવારોને કોંગ્રેસ જાહેર પણ કરી દે વિધાનસભાના ઉમેદવાર તરીકે તેવું પણ નિશ્ચિત મનાઈ રહ્યું છે। બિલકુલ ઈશુદાનજી આભાર આપનો માહિતી આપવા માટે। જે રીતે મહેસાણામાં રાહુલ ગાંધી દ્વારા લાખો લોકોને સંબોધન કરવામાં આવ્યું અને સંબોધનમાં રાહુલ ગાંધી દ્વારા નરેન્દ્ર મોદી પર આરોપ લગાવવામાં આવ્યો છે સહારા કંપની નરેન્દ્ર મોદીને પૈસા આપે છે તેવો તેમણે સભામાં નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો છે। રાહુલ ગાંધી હાલ મહેસાણામાં છે લાખો લોકોને તેમણે સંબોધન કર્યું લાખો લોકોને તેમણે સંબોધ્યા જે રીતે સંબોધનમાં રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યા છે અને જણાવ્યું છે કે સહારા કંપની નરેન્દ્ર મોદીને કરોડો રૂપિયા આપે છે 30 ઓક્ટોબર 2003 ના રોજ જે રીતે સહારા કંપની દ્વારા કરોડો રૂપિયા નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યા હતા તેવું પણ તેમણે જણાવ્યું છે। જબ
सबसे हाईएस्ट कोर्ट ऑफ द कंट्री जो कि हमारा सबसे उच्चतम न्यायालय है, अगर उन्होंने ये कह दिया है, सुप्रीम कोर्ट ने कह दिया है कि इसमें कोई तथ्य नहीं है, उसके बाद भी राहुल गांधी उसमें तथ्य बनाने की कोशिश करते हैं, तो कहीं ना कहीं राहुल गांधी जी सुप्रीम कोर्ट की अवमानना कर रहे हैं, जनता की भावना की अवमानना कर रहे हैं। મહેસાણામાં રાહુલ ગાંધી દ્વારા સંભાને સંબોધન કરવામાં આવ્યું, લાખો પબ્લિકને સંબોધન કરી છે રાહુલ ગાંધીને આ અંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ. મેહુલ જણાવશો શું વિગત છે આ અંગે હાલ? ચોક્કસથી ભૂમિ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે રાહુલ ગાંધીની જે સત્તા છે 2000 પહેલાની ચૂંટણીની બ્યુગલ કહી શકાય, જે કોંગ્રેસે ફૂંકી છે ઉત્તર ગુજરાતથી. ઉત્તર ગુજરાતનું જે મહત્વ છે, જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ પહેલેથી જ માનવામાં આવી રહ્યો છે, અને એ ભારતીય જનતા પાર્ટીના ગઢમાં જયારે પાટીદાર અનામત આંદોલન બાદ જયારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ હતી, અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ જે કોંગ્રેસનો જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં વિજય થયો હતો, અને તેવા ક્ષણે કોંગ્રેસે જયારે ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સભા કરી ત્યારે નરેન્દ્ર મોદીના જે ખાસ કરીને વાત કરવામાં આવે તો નોટબંધી અને ભ્રષ્ટાચારના મુદ્દે જે આક્ષેપો કર્યા, ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી નોટબંધી બાદ જે રીતે પ્રજા પરેશાન છે, જે તમામ જે મુદ્દાઓ છે મુદ્દાઓને તેમણે આગળ કર્યું છે, સ્પષ્ટ કર્યું કે ભ્રષ્ટાચાર નાથવા માટે કોંગ્રેસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છે. પરંતુ જે રીતે વિદેશમાં ભાવનાઓ પાછી લાવવાની વાત હતી, જે સામાન્ય લગભગ જે કેશ લાઈ છે, કેશમાં થતી ટ્રાન્ઝેક્શન છે એ કાળુનાળું નથી, તેમાં ફક્ત કેટલાક પર્સન્ટેજ કાળુનાળું છે, તેના નાખવા માટે મોટા પ્રમાણમાં સામાન્ય માણસને પ્રદાન કરી હતી. બિલકુલ, આ મેહુલ આભાર આપનો માહિતી આપવા માટે. રાહુલ ગાંધી હાલ મહેસાણામાં છે, લાખો પબ્લિકને તેમણે સંબોધન કર્યું અને જણાવ્યું કે જે રીતે નરેન્દ્ર મોદી ઉપર તેમણે આરોપ લગાવ્યો છે કે સહારા કંપની તેમને કરોડો રૂપિયા આપે છે અને સહારા કંપનીના રેકોર્ડમાં આ બધું દર્શાવવામાં આવ્યું છે તેવું પણ રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવ્યું છે. અને થોડા દિવસ પહેલા જ્યારથી રાહુલ ગાંધી જણાવ્યું હતું કે તે મોટો ખુલાસો કરવાના છે, મોટો ખુલાસો કરવાના છે, જ્યારે તેમણે ગુજરાત રાજ્યમાં તે પણ મહેસાણા જે મોદીનો ગઢ ગણાય છે ત્યાં આવીને તેમણે આ આરોપ નરેન્દ્ર મોદી પર લગાવ્યા છે. ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આરોપ 2017 વિધાનસભાની ચૂંટણી પર પણ પડી શકે તેમ છે. પીએમ મોદી પર આરોપ લગાવવામાં આવ્યા રાહુલ ગાંધી દ્વારા સહારાની ત્યાં દરોડામાંથી મળેલા જે રેકોર્ડ છે તેમાં આ આખો રેકોર્ડ દર્શાવવામાં આવ્યો છે. 6 મહિનામાં 9 વખત રૂપિયાનો ઉલ્લેખ પણ સહારાના રેકોર્ડમાં કરવામાં આવ્યો છે તેવી વિગત પણ સામે આવીને રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે નરેન્દ્ર મોદી પર કે સહારા કંપની નરેન્દ્ર મોદીને કરોડો રૂપિયા આપતી હતી. સામે ખડે હોને કે લિયે તૈયાર નહીં થે, પતા નહીં ક્યા કારણ થા. पता नहीं क्या कारण था, मैं आपको बताता हूं. कोई भी बिजनेस चलाता है, दुकानदार छोटी सी दुकान चलाता है, बड़ी कंपनी चलाता है, वो अपना रिकॉर्ड रखता है. सही बात है ना, रखता है कि कितना पैसा हमने किसको दिया, किसको उधार किया, किससे हमने पैसा लिया, किसको हमने पैसा दिया. 22 नवंबर 2014 सहारा कंपनी पर एक रेड हुई. बहुत बड़ी कंपनी है, इनकम टैक्स डिपार्टमेंट ने उन पर रेड की. वहां उनके उनको सहारा के रिकॉर्ड मिले. सहारा के रिकॉर्ड में जो लिखा था मैं आपको बताता हूं. एंट्रियां थी रिकॉर्ड में 30 अक्टूबर 2013
ढाई करोड़ रुपया नरेंद्र मोदी जी को दिया गया। 12 नवंबर 2013 5 करोड़ रुपया नरेंद्र मोदी जी को दिया गया। 27 नवंबर 2013 ढाई करोड़ रुपया नरेंद्र मोदी जी को दिया गया। 29 नवंबर 2013 5 करोड़ रुपया नरेंद्र मोदी जी को दिया गया। ये सब रिकॉर्ड में है, इनकम टैक्स के पास ये रिकॉर्ड है। 6 दिसंबर 2013 5 करोड़ रुपया नरेंद्र मोदी जी को दिया गया। 19 दिसंबर 2013 5 करोड़ रुपया नरेंद्र मोदी जी को दिया गया। 13 जनवरी 2014 5 करोड़ रुपया नरेंद्र मोदी जी को दिया गया। 28 जनवरी 2014 5 करोड़ रुपया नरेंद्र मोदी जी को दिया गया। 22 फरवरी 2014 5 करोड़ रुपया नरेंद्र मोदी जी को दिया गया। छह महीने में 9 बार सहारा के लोगों ने अपनी डायरी में लिखा है कि हमने नरेंद्र मोदी जी को पैसा दिया है। अब नरेंद्र मोदी जी, आप 2-3 चीजें मुझे बताइए। ये जो रिकॉर्ड है सहारा का, 2.5 साल से इनकम टैक्स डिपार्टमेंट के पास है। इस कागज पे इनकम टैक्स लोगों के दस्तखत हैं। इनकम टैक्स लोगों ने कहा है इन कागजों पे इंक्वायरी होनी चाहिए। 2.5 साल से इंक्वायरी क्यों नहीं हुई? और ये जो 9 बार ये कह रहे हैं कि आपको पैसा दिया गया है, क्या ये सच है या झूठ है? आप देश को बताइए, आपने पूरे देश को लाइन में रखा, आपने पूरे देश से उनकी ईमानदारी पर सवाल उठाया, उनकी कमाई पर सवाल उठाया। अब मैं देश की ओर से पूछ रहा हूं, इन महिलाओं की ओर से पूछ रहा हूं, हिंदुस्तान के किसानों से ओर से पूछ रहा हूं, क्या ये इंफॉर्मेशन जो इनकम टैक्स डिपार्टमेंट के पास है, क्या ये सच है? और अगर ये सच है तो इस पर इंक्वायरी कब होगी? दूसरी बात, यहां खत्म नहीं होता है, यहां खत्म नहीं होता है, अभी और है, अभी और है। शक्ति 5 ऑर्डिनरी पैक के बराबर, इसकी नई टॉप शीट के हजारों सेक्शन हो, कीलापन सोखे नॉन स्टॉप, आसमान से आगे कदम बढ़ाए जा विस्तरा शक्ति। अब कायम चूर्ण का नया आविष्कार गोली में भी असरदार, कब्ज एसिडिटी और गैस को कायम रखे दूर, पेट खुश तो सब खुश। कायम चूर्ण अब टैबलेट के रूप में भी उपलब्ध। घर एक स्वर्ग होता है लेकिन मेरे साथ ऐसा नहीं था। फिर एक दिन मौसी ने बताया अंबुजा सीमेंट से घर बना लो, उसके बाद पता चला घर पे रहने का मजा। विराट कंप्रेसिव स्ट्रेंथ अंबुजा सीमेंट। कॉफी। हे, नाइस इयररिंग्स। के माचे? सारा छे। गई फिक्स डिपॉजिट। इने अड़ी पण नथी। तो बोनस मळ्यो हशे। ना हवे ए पण अक बन छे। मारी सैलरी माथी खरीद्या। डायमंड। सैलरी। कल्याण एवरीडे डायमंड होय तो यस, डायमंड सैलरी मा। हीरा फ्रॉम कल्याण ज्वेलर्स प्रस्तुत छे फॉर्चून धमाल ऑफर। हवे 17% लो एब्जॉर्प्शन वाला फॉर्चून कपासिया तेल ना 5 लीटर ना जार नी साथे मेलवो 90 रुपया ना लांबा दाना वाला खुशबूदार फॉर्चून ट्रेडिशनल 500 ग्राम बासमती चोखा बिल्कुल फ्री। ज्यादा नहीं, बस
आधा पाउडर लगेगा। आधा? चौंक गए मोहल्ले वालों, पेश है टाइट प्लस, जो लगे दूसरों से आधा दे सफेदी ज्यादा। टाइट प्लस हो तो व्हाइट प्लस हो। टीवी न्यूज हमेशा अपने साथ है। राहुल गांधी ने मोदी पर मोटो वार कर सहारा है। मोदी ने 6 महीना में 9 वक्त आप्या छे रुपया। पाटीदारों अत्याचार माटे सरकार जवाबदार। महेसणा में पाटीदारों गढ़ में राहुले आपे पाटीदारों ने साथ। आरबीआई नो वधु यूटर्न, 5000 थी वधु जूनी नोटो जमा करावा पर नहीं थाय पूछपरछ। गमे एटली वार जमा करावी शकाशे जूनी नोट। रोकड़ में नहीं मळे पगार, चेक अथवा बैंक एकाउंट में जमा थशे। जयरे कैशलेस इकोनॉमी अने मोदी माटे कारण मोटू पगलू। राज्य सरकार जाहिर करेली एरोस्पेस एंड डिफेंस पॉलिसी। जमीन खरीद में स्टैम्प ड्यूटी पर 100% वर्तर। मात्र कागड़ पर अस्तित्व धरावती राजकीय पार्टी पर सकंजो कसवानी तैयारी। चूंटनी पंच 200 जेटला राजकीय पक्ष की याद में कर सके बहार। नमस्कार, हूँ भूमि समाचार की शुरुआत करिए तो जी रीते राहुल गांधी उद्योगपति ने आड़े हाथे लीधा है। राहुल पीएम मोदी और उद्योगपति साथी दोस्ती ने खुली पाड़ी। राहुले आरोप लगवा कि नोटबंदी द्वारा पीएम मोदी गरीबों पैसा खाता में जमा करी उद्योगपतियों देवा ने माफ करने काम कर। राहुले सहारा ग्रुप पर निशान साध्य। राहुले आरोप लगवा कि सहारा ग्रुप द्वारा प्रधानमंत्री मोदी अनेक वक्त करोड़ों रूपया आप। राहुल गांधी महेसणा में था और जी रीते नरेन्द्र मोदी पर आरोप लगवाया। सहारा कंपनी पर जी रीते दरोड़ा पड़ा, दरोड़ा दरमियान जे मटीरियल्स ने जे कही शकाय कि जे माहिती सामे आवी छे तेने लईने पण राहुल गांधी नरेन्द्र मोदी पर प्रहार कर्या छे। पिछले 2.5 सालों में नरेंद्र मोदी जी ने 15 उद्योगपतियों का 1,40,000 करोड़ रुपया माफ किया है, कर्जा माफ किया है। डिमोनेटाइजेशन का लक्ष्य गरीबों से पैसा खींचो, अमीरों को सींचो। सहारा कंपनी पर एक रेड हुई, बहुत बड़ी कंपनी है, इनकम टैक्स डिपार्टमेंट ने उन पर रेड की, एंट्रियां थी रिकॉर्ड में। 30 अक्टूबर 2013 2.5 करोड़ रुपया नरेंद्र मोदी जी को दिया गया। 12 नवंबर 2013 5 करोड़ रुपया नरेंद्र मोदी जी को दिया गया। 27 नवंबर 2013 2.5 करोड़ रुपया नरेंद्र मोदी जी को दिया गया। 29 नवंबर 2013 5 करोड़ रुपया नरेंद्र मोदी जी को दिया गया। ये सब रिकॉर्ड में है, इनकम टैक्स के पास ये रिकॉर्ड है। 6 दिसंबर 2013 5 करोड़ रुपया नरेंद्र मोदी जी को दिया गया। 19 दिसंबर 2013 5 करोड़ रुपया नरेंद्र मोदी जी को दिया गया। 13 जनवरी 2014 5 करोड़ रुपया नरेंद्र मोदी जी को दिया गया। 28 जनवरी 2014 5 करोड़ रुपया नरेंद्र मोदी जी को दिया गया। 22 फरवरी 2014 5 करोड़ रुपया नरेंद्र मोदी जी को दिया गया।
कांग्रेस उपाध्यक्ष राहुल गांधी प्रधानमंत्री मोदी गढ़ महसाणा जंगी जाहिर सभा ने संबोधी जेमने प्रधानमंत्री मोदी सरकार ने आड़े हाथ लेवा कोई कचास न छोड़ी। राहुल प्रधानमंत्री मोदी पर नोटबंदी ने लेने आकरा प्रहार कर्या। तेमने कह्यु मोदी सरकारे नोटबंदी ने लागू करीने गरीबों ने परेशान करवानु काम कर्यु छे। राहुले मोदी पर देश ने बे भाग में वहेंचवानो आरोप पण लगाव्यो। तेमने कह्यु के नोटबंदी बाद देश गरीब ने अमीर एम बे भाग में वहेंचाई गयो छे। आ साथे ज राहुल प्रधानमंत्री मोदी ने ते वायदो पण याद अपाव्यो जेमां मोदी तमाम गरीबों खाता में 15 लाख जमा करावानु वचन आप्यु हतु। राहुले कह्यु